બહારની તરફ ગતિ કરાવે છે બરાબર તો એ બે પ્રક્રિયાઓ તરીકે આપણે નામ લીધેલા એકને આપણે કહીએ છીએ ઓસ્મોસિસ અને બીજાને આપણે કહીએ છીએ ડિફ્યુઝન એટલે કે પ્રસરણ અને આશ્રય તો આપણે સૌથી પહેલા પ્રસરણની પ્રક્રિયા કોને કહેવાય ને એ સમજો અને પ્રસરણની પ્રક્રિયા સમજતા પહેલા આપણે દ્રાવણ કોને કહી શકીએ ને એ સમજો બરાબર છે તો સૌથી પહેલા હું તમને અહીંયા આગળ વાત કરું તો આપણે વાત કરીએ છીએ દ્રાવણ વિશે બરાબર દ્રાવણ જે છે એના મુખ્ય બે ઘટક છે એકને આપણે કહીએ છીએ દ્રાવક અને બીજું જે છે એને આપણે કહીએ છીએ દ્રાવ્ય દ્રાવક અને દ્રાવ્ય આ બે ઘટકો છે એના આધારે આપણે દ્રાવણ છે એને સમજી શકીએ છીએ ઓકે તો દ્રાવણના મુખ્ય બે ઘટકો દ્રાવણ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પ્લસ દ્રાવ્ય અને દ્રાવક બંનેને સમજી લઈએ દ્રાવક જે છે એ વધારે પ્રમાણની અંદર હાજર હશે અને દ્રાવ્ય જે છે એ ઓછા જથ્થાની અંદર હાજર હશે બરાબર ફોર એક્ઝામ્પલ મારી પાસે અહીંયા આગળ શરબત હાજર છે લીંબુનું શરબત બરાબર તો લીંબુનું શરબત જે છે એની અંદર સૌથી વધારે પ્રમાણમાં શું હોય પાણી હોય તો પાણી જે છે એને હું દ્રાવક બાકીના ઘટકો તરીકે આપણે અલગ અલગ ઘટકો નાખીએ છીએ મીઠું સુગર એટલે કે ખાંડ અને થોડા ઘણા પ્રમાણની અંદર લીંબુ બરાબર તો આ ત્રણે ત્રણ પ્રમાણ જે છે એ કેવું છે ઓછું છે તો આ જે ઘટકો ઓછા પ્રમાણમાં આવેલા છે એને હું દ્રાવ્ય કહીશ અને જે ઘટકો વધારે પ્રમાણમાં આવેલા છે એને પાણી કહીશ આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે પણ એવી જ રીતે મારી પાસે કલરવાળું પાણી છે જનરલી આપણે હોળીની અંદર જે કલરવાળું પાણી બનાવીએ છીએ તો પાણી જે છે એ દ્રાવક થયું બરાબર અને એની અંદર નાખેલો કલર જે છે એ દ્રાવક તો દ્રાવણ જે છે એની અંદર જે જથ્થો વધારે પ્રમાણમાં છે એને હું શું કહીશ પાણી કહીશ એટલે કે દ્રાવક કહીશ બરાબર અને જ્યારે કોઈ પણ દ્રવ્યનો જથ્થો હું ઓછો અંદર એડ કરું છું જે પાણીની અંદર અથવા તો દ્રાવકની અંદર સંપૂર્ણ રીતે મિશ્રિત થઈ જશે બરાબર અને દ્રાવણના અલગ અલગ જગ્યામાં એનું પ્રમાણ સમાન હશે તો એવા પ્રકારના જે કંઈ પણ ઘટકો વડે બને છે એને હું દ્રાવક બરાબર ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ મારી પાસે એક પાણીનો ગ્લાસ ભરેલો છે બરાબર અથવા તો બીકર ભરેલો છે તો બીકર જે છે એની અંદર હું ધીરે ધીરે કરતા પાણી એડ કરવાનું સ્ટાર્ટ બરાબર અને અંતે બીકર જે છે એની અંદર દ્રાવક એટલે કે પાણી જે છે આખા બીકરની અંદર મેં એડ કરી દીધું એટલે ભરે હવે હું એની અંદર શું કરું છું તો કે રેડ કલરની ઇંક જે છે એ અંદરની બાજુ નાખું એક જ ટીપું જે છે ઇંકનું નાખું બરાબર હવે ધીરે ધીરે કરતા શું થશે તો કે બે મિનિટની અંદર હવે આપણે સ્લો મોશન બનાવીએ તો તમને ખબર છે કે ઇંક જે છે એ પાણીની અંદર ધીરે 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 કરતા પ્રસરણ પામશે એટલે કે દ્રાવ્યના ઘટકો છે પાણી જે છે એ શું છે દ્રાવક છે અને ઇંક જે છે દ્રાવ્ય છે આ શું છે દ્રાવ્ય છે અને પાણી છે એ દ્રાવક છે કારણ કે દ્રાવકનો જથ્થો કેવો છે વધારે છે અને દ્રાવ્યનો જથ્થો ઓછો છે તો ધીરે ધીરે કરતા હું જોઈશ તો પાંચેક મિનિટ જેવો ટાઈમ જશે એટલે ઇંક જે છે એના મોલેક્યુલ્સ છે સમાન રીતે દ્રાવકની અંદર પ્રસરી ચૂક્યા છે બરાબર એવું એક બીજું એક્ઝામ્પલ આપો ફોર એક્ઝામ્પલ આપણે આપણા ભગવાનના મંદિરની અંદર અગરબત્તી કરેલી છે જેની અંદરથી ગુલાબની સ્મેલ આવે છે રાઈટ તો જે જગ્યાએ મેં અગરબત્તી કરેલી છે બરાબર બાજુના રૂમમાં કે પછી બીજા કોર્નરમાં કોઈ વ્યક્તિ બેઠેલો છે તો એને લગભગ એકાદ મિનિટનો ટાઈમ પસાર થશે એના પછી અગરબત્તી કરેલી છે એની સ્મેલ આવશે એટલે હવા જે છે એ શું છે તો કે માધ્યમ છે દ્રાવક છે જ્યારે એની અંદર જે અગરબત્તીના સુગંધના અણુઓ છે એ શું છે દ્રાવક છે તો એક વસ્તુ તમે જોયું કે અહીંયા આગળ જે મેં દ્રાવક તરીકે સોરી દ્રાવ્ય તરીકે જે ઇંકનું ડ્રોપ મૂક્યું છે ટીપું નાખેલું છે એ એક જગ્યાએ સાંદ્ર છે એકદમ જ્યાં આગળ વધારે પ્રમાણમાં હોય ને એને સાંદ્ર પ્રમાણમાં છે કહીએ સાયન્ટિફિક લેંગ્વેજની અંદર વૈજ્ઞાનિક ભાષામાં જો મારી પાસે એક જગ્યાએ વધારે પ્રમાણમાં દ્રાવ્ય ઘટકો આવેલા છે એક જગ્યાએ બિલકુલ નહીવત છે તો જે જગ્યાએ વધારે પ્રમાણમાં આવેલા છે ને ત્યાં આગળ એની સાંદ્રતા વધારે છે એવું કહેવાય એટલે કે એનો જથ્થો છે એ વધારે છે કહીશું બરાબર
તો એક એવો હતો કે ઉપરની સપાટી છે ત્યાં આગળ ઇંક એટલે કે દ્રાવ્યશેનું પ્રમાણ કેવું હતું, દ્રાવ્યના અણુઓનું પ્રમાણ ખૂબ વધારે. પછી ધીરે ધીરે કરતા શું થયું તો કે જે દિશામાં દ્રાવ્યના અણુઓ છે ગેરહાજર હતા એ દિશામાં અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં જતો હતો ત્યાં આગળ સતત ગતિ કરે છે અને ત્યાં સુધી ગતિ કરવાની પ્રક્રિયા ચાલુ રાખે છે જ્યાં સુધી દ્રાવકના બધા જ અણુઓ છે એની અંદર દ્રાવ્યના અણુઓ સમાન રીતે પ્રસરતા અને એના વડે જે બને છે એને શું કહીએ છીએ આપણે, દ્રાવણ. બરાબર. અને એ જે આખી પ્રક્રિયા છે એને શું કહી શકીએ, પ્રસરણ. એટલે કે દ્રાવ્યના અણુઓનું જે જગ્યાએ વધારે સાંદ્રતા છે ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ થતી ગતિ છે એને આપણે પ્રસરણ તરીકે ઓળખીએ છીએ. શું કહીશું એને? હવે સાંદ્રતાની વાત કરીએ છીએ તો મેઇનલી આપણે ત્રણ પ્રકારના દ્રાવણ છે ને એને સમજી લેવાનું. એટલે પ્રસરણ તમને ડિફ્યુઝન છે તો બરાબર રીતે અહીંથી સમજાઈ ગયું. બરાબર. તો અહીંયા આગળ મુખ્યત્વે જોઈએ તો આપણી પાસે ત્રણ અલગ અલગ પ્રકારના માધ્યમ હોઈ શકે, પ્રવાહી, ઘન અને વાયુ. બરાબર. એટલે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ માધ્યમ તરીકે હોઈ શકે છે. હવાની અંદર પ્રસરણ થાય છે તો માધ્યમ તરીકે દ્રાવક કોણ છે? હવા છે. બરાબર. એની અંદર સુગંધના અણુઓ છે એ શું છે? દ્રાવ્ય છે. એવી જ રીતે આપણે જોઈએ છીએ કે કપૂર છે, બરાબર, એ હવાની અંદર ધીરે ધીરે કરતા પ્રસરણ પામે છે તો કપૂરના અણુઓ છે એ શું છે? દ્રાવ્ય છે. અને હવા છે એ દ્રાવ્ય છે. બરાબર. તો આવા અલગ અલગ ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જે આપણે સમજી શકીએ છીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણી પાસે સ્પંજ છે. સ્પંજ આવે ને જે પાણી એબ્સોર્બ કરે, બરાબર, એ શું કરે છે તો કે ધીરે ધીરે કરતા પાણીની અંદરની બાજુ શોષિત કરે છે. તો અહીંયા આગળ ઘન છે એની અંદર પ્રસરણની પ્રક્રિયાથી પાણી મળે. બરાબર. તો પ્રવાહી, ઘન અને વાયુ ત્રણે ત્રણ માધ્યમની અંદર પ્રસરણની પ્રક્રિયા થતી જોવા મળે છે. મુખ્યત્વે સાંદ્રતાના આધારે આપણે દ્રાવણના ત્રણ પ્રકાર લઈએ છીએ. સાંદ્રતાને આધારે દ્રાવણના ત્રણ પ્રકારો આપણે જોઈએ છીએ. એક જે છે એને કહીએ છીએ આપણે અધોસાંદ્ર દ્રાવણ. બીજું છે એના કહીએ છીએ સમસાંદ્ર દ્રાવણ. ત્રીજું છે એને આપણે કહીએ છીએ અધિસાંદ્ર. પાણી પ્લસ મીઠું
NaCl બરાબર અને અહીંયા આપણે શું કરું છું તો સેમ અહીંયા 5 ml દ્રાવક પ્લસ 5 ml સોરી 5 ગ્રામ દ્રાવક એટલે કે સેમ પાણી પ્લસ મીઠું એટલે કે NaCl H2O પ્લસ હવે મારી પાસે બંને દ્રાવણ છે એ સાંદ્રતા કેવી રીતે સમાન છે આ દ્રાવણને પણ હું આના કરતા વધારે સાંદ્ર ન કરી શકું આ દ્રાવણને પણ હું આના કરતા વધારે સાંદ્ર નહીં કરી શકું કારણ કે બંને દ્રાવણની અંદર દ્રાવક અને દ્રાવ્યનું પ્રમાણ સમાન છે તો એવા પ્રકારના દ્રાવણને આપણે શું કહીએ સમાન સાંદ્ર ધરાવતું દ્રાવણ એટલે સમસાંદ્ર દ્રાવણ આઇસોટોમિક સોલ્યુશન બરાબર હવે થોડું ચેન્જ કરો એટલે એના આધારે તમને અધો સાંદ્ર અને અધી સાંદ્ર બંને દ્રાવણથી ઓટોમેટિકલી સમજાય બરાબર અહીંયા હું ખાલી એક જ ચેન્જ કરું છું 5 ગ્રામના બદલે દ્રાવ્ય જે છે એનું પ્રમાણ અહીંયા આગળ હું 100 ગ્રામ કરીને ઓકે અને આપણે 5 ગ્રામ રાખીએ અહીંયા આગળ સાંદ્રતા છે 6 ગ્રામ દ્રાવ્ય એટલે 1 ગ્રામ મીઠું જે છે એ બીકર બી છે એની અંદર એડ કરું છું વધારે બીકર એ છે એની અંદર રહેલું બધું જ દ્રાવક અને દ્રાવ્ય અંદર બરાબર તો હવે અહીંયા આગળ જુઓ તો જ્યારે કોઈ પણ દ્રાવણ છે એની અંદર દ્રાવ્ય પદાર્થો છે એનું પ્રમાણ વધુ જ્યારે કોઈ પણ દ્રાવણ છે એની અંદર દ્રાવ્ય પદાર્થોનું પ્રમાણ વધુ ત્યારે એ કન્ડિશનની અંદર કે દ્રાવણ છે એની સાંદ્રતા વધે ઓબ્વિયસ છે તમે એક ગ્લાસની અંદર 5 ગ્રામ મીઠું લેવું છે એક ગ્લાસની અંદર 6 ગ્રામ મીઠું લેવું છે તો 6 ગ્રામ વાળું તમે પાણી પીવો ત્યારે એ પાણી છે એ વધારે ખારું લાગશે તમને મતલબ કે એની અંદર દ્રાવ્ય ઘટકોની સાંદ્રતા વધારે છે તો એના આધારે જ્યારે હું બીકર એ ની સરખામણીમાં બીકર બી ની વાત કરું છું ત્યારે એ અધી સાંદ્ર દ્રાવણ ધરાવે છે અને જ્યારે હું બીકર બી ની સરખામણીમાં બીકર એ ની વાત કરું છું ત્યારે આની સાંદ્રતા છે એ ઓછી છે એટલા માટે અધો સાંદ્ર દ્રાવણ બરાબર જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સરખામણીએ ઓછી છે તો એને હું અધો સાંદ્ર દ્રાવણ કહીશ અને જે દ્રાવણની સાંદ્રતા છે બીજા દ્રાવણની સરખામણીમાં વધારે છે ત્યારે હું એને અધી સાંદ્ર દ્રાવણ અને જ્યારે બંનેની સાંદ્રતા સમાન રહે છે ત્યારે મને સમસાંદ્રતા તો આપણે આવા ત્રણ અલગ અલગ પ્રકારના સાંદ્રતા ધરાવતા દ્રાવણો છે એમના વિશે વાત કરી બરાબર હવે એક આપણી સૌથી અગત્યની પ્રક્રિયા છે આશ્રુતિની પ્રક્રિયા છે એને આપણે સમજવાની છે બરાબર લાસ્ટ ટોપિક છે જેના આધારે તમને કોષની અંદર વહનની પ્રક્રિયા છે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરશું બરાબર આને આપણે કહીએ છીએ આશ્રુતિ હવે એક ટોપિક અહીંયા જોયો આપણે કે તો કે પ્રસરણનો પ્રસરણ થોડું યાદ કરી અહીંયા તો શું હતું તો કે સાંદ્રતા વધારે હોય એ બાજુથી ઓછી સાંદ્રતા હોય એ બાજુએ કોના અણુઓ ગતિ કરે છે ખાસ યાદ રાખજો અહીંયા આગળ અણુઓ ગતિ કરે છે કોના છે તો કે દ્રાવ્યના અણુઓ ગતિ કરે છે કોના અણુઓ ગતિ કરશે દ્રાવ્યના અણુઓ ગતિ કરશે ખાસ યાદ રાખશો ને બરાબર અહીંયા આગળ કોના અણુઓ ગતિ કરશે દ્રાવ્યના અણુઓ છે એ ગતિ કરશે દ્રાવકના અણુઓ ગતિ કરતા નથી જ્યારે આશ્રુતિની પ્રક્રિયા છે એની અંદર શું થાય છે તો કે વધારે સાંદ્રતા ધરાવતા આ ખાસ સમજવાની ટ્રાય કરજો આશ્રુતિ અને પ્રસરણમાં શું તફાવત છે વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ માંથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વધુ ઓકે આની અંદર મેં સ્પેશિયલ વર્ડ છે એને મિસ રાખ્યો છે મિસિંગ રાખ્યો છે બરાબર અને એ વર્ડ જે છે એને હું અહીંયા કહીશ દ્રાવણ આશ્રુતિની અંદર તમે વાત કરો છો ને તો દ્રાવકના અણુઓ છે એમની ગતિ થાય છે દ્રાવ્યના અણુઓની ગતિ નથી થતી આ ખાસ યાદ રાખજો બરાબર પછી આગળ આપણે એક્ઝામ્પલ દ્વારા પણ સમજવાની ટ્રાય કરીએ છીએ એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે બરાબર હવે આ ડેફિનેશન છે ને થોડી વાર આપણે સાઈડમાં મૂકીએ બરાબર એના કરતા પહેલા આપણે એક્ઝામ્પલ થ્રુ સમજવાની ટ્રાય કરીએ ઓકે મારી પાસે આ બે વિકલ્પ છે બીજું એક ખાસ કીધું કે આશ્રુતિની પ્રક્રિયા જે છે એ કોઈ પણ પટલ હશે એની હાજરીમાં થશે
અટલ હાજર હોવું જોઈએ. શું હાજર હોવું જોઈએ? અર્ધ પ્રવેશી પટલ છે ત્યાં હાજર હોવું જોઈએ. જ્યારે અર્ધ પ્રવેશી પટલ હાજર છે અને એની હાજરીમાં પ્રોસેસ થાય છે તો એ આપણા માટે સોરી આશ્રુતિની પ્રક્રિયા થશે. જ્યારે પ્રસરણની અંદર જો એવો કોઈ બેરિયર નથી કે ત્યાં આગળ તમને એવો કંઈ પટલ હોય તો જ પ્રક્રિયા થતી હોય. હા, પણ એ કમ્પલસરી છે કે જો પટલ આવેલો હોય, કોષરસ પટલ હોય કે બીજું પાંચમાં પેપર હોય, દેડકાનું મૂત્રાશય હોય, ઈંડાનું પટલ હોય, કોઈ પણ પટલ હોય, પટલ વચ્ચે માધ્યમ તરીકે વચ્ચે બેરિયરમાં છે બરાબર, તો એ પ્રક્રિયા છે હંમેશા આશ્રુતિની પ્રક્રિયા થશે. ત્યાં આગળ પ્રસરણની પ્રક્રિયા તમે જોતા નથી બરાબર. ખાસ યાદ રાખો. તો અહીંયા આગળ ધારો કે હું બે વિકલ્પ છે જેની વચ્ચે અર્ધ પ્રવેશન પટલ રાખું છું બરાબર, પણ અહીંયા પાણી આ રીતે નહીં જાય, પણ આપણે અત્યારે કોન્સેપ્ટને સમજવા પૂરતો અહીંયા પટલ પટાઈ દઉં બરાબર. તો અહીંયા જો તો કેવું છે અધિસાંદ્ર દ્રાવણ છે, અને અહીંયા કેવું છે અધોસાંદ્ર દ્રાવણ છે. હવે આપલેની પ્રક્રિયા ક્યાં સુધી ચાલે? તો કે જ્યાં સુધી બંને દ્રાવણ છે એની સાંદ્રતા સમાન ન થઈ જાય, ઇક્વલ ન થઈ જાય બરાબર, ત્યાં સુધી પ્રક્રિયા આશ્રુતિની છે ચાલે એક સાથે. એ જ રીતે પ્રસરણમાં પણ એ જ હશે. જ્યાં સુધી બધા જ દ્રાવ્યના અણુઓ દ્રાવકના અણુઓ સાથે સંમિશ્રિત થઈ જાય ને ત્યાં સુધી પ્રોસેસ ચાલુ થઈ જશે, ચાલુ જ હશે. એકવાર જો પ્રોસેસ પૂરી થઈ ગઈ એના પછી પ્રસરણની પ્રક્રિયા છે ધીમી ગતિએ અંદર ને અંદર મોલેક્યુલ્સ વચ્ચે ચાલુ રહેશે. યાદ રાખજો, પ્રસરણની પ્રક્રિયા બિલકુલ બંધ થતી નથી, આશ્રુતિની પ્રક્રિયા પણ ક્યારેય બિલકુલ બંધ થતી નથી બરાબર. આ કોન્સેપ્ટને ખાસ યાદ રાખજો. થોડા ઘણા પ્રમાણની અંદર દ્રવ્યના અણુઓ છે એ દ્રાવકના અણુઓની વચ્ચે માધ્યમમાં ગતિ છે એ સતત ચાલુ રહેશે બરાબર. તો અહીંયા આગળ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી એક સમાન સાંદ્રતા ધરાવતા બંને દ્રાવણો નહીં બની જાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહેશે બરાબર. હવે મેં તમને હમણાં કીધું કે આશ્રુતિની પ્રક્રિયા માટે વાત કરીએ છીએ તો કમ્પલસરી કોની વાત કરવાની? આપણે દ્રાવકના અણુઓની ગતિ માટે વાત કરવાની બરાબર છે. હવે હમણાં આપણે એક્ઝામ્પલ જોયું, એના અંદર શું જોયું હતું? તો કે આપણે એવું કહ્યું હતું કે દ્રાવણને સાંદ્ર બનાવવું તો એક દ્રાવ મીઠું એની અંદર એડ કરવું બરાબર, તો દ્રાવણ સાંદ્ર બની. એ જ રીતે મારે દ્રાવણ છે એને મંદ બનાવવું છે તો હું શું કરીશ? તો પાણી મને વધારે ખારું લાગે છે તો એની અંદર હું વધારે સોરી દ્રાવણ છે મને વધારે ખારું લાગે છે કારણ કે મીઠું વધારે છે તો એની અંદર એડિશનલી હું વધારે પાણી એડ કરતો હતો તો પણ દ્રાવણ છે એ કેવું થઈ જશે? મંદ થઈ જશે. તો તમારી પાસે બે ઓપ્શન છે, અથવા તો તમે પાણી જે છે એની અંદર દ્રાવક એડ કરો અથવા તો તમે એની અંદર દ્રાવ્ય એડ કરો. જો મારે એની આગળ પ્રક્રિયાની અંદર બંને દ્રાવણની સાંદ્રતા સમાન કરવી છે તો હું આ પાંચ ગ્રામ વાળો છે એની અંદર એક ગ્રામ ખાંડ એડ કરતો સોરી મીઠું એડ કરતો હતો, બંને દ્રાવણની સાંદ્રતા સમાન થઈ જશે, સમસાંદ્ર થઈ જશે. હા, પણ એ પ્રસરણની પ્રક્રિયા વડે થશે કારણ કે ત્યાં દ્રાવ્યના અણુઓની ગતિ થશે. આપણે અહીંયા આશ્રુતિની વાત કરવાની છે તો અહીંયા આગળ મારે કોનું વહન કરવું પડશે? દ્રાવકના અણુઓનું વહન કરવું. એટલે જો આ દ્રાવણ છે એની અંદર હું એવું કહું છું કે દ્રાવ્યની સાંદ્રતા ઓછી છે તો કમ્પેરિઝનમાં એવું પણ કહી શકું ને કે દ્રાવકની સાંદ્રતા વધારે છે, એટલે કે પાણીનું પ્રમાણ મીઠાની સાપેક્ષે આ બીકરમાં છે એની કરતા આની અંદર વધારે છે. સમજવાની ટ્રાય કરજો કોન્સેપ્ટને બેસ્ટ બરાબર. એવું લાગે તો એકવાર ફરીથી રિવાઇઝ કરીને વિડીયો જોજો જેનાથી તમને કન્ફ્યુઝન ન રહે ત્યારે પ્રસરણ અને આશુતિ બરાબર. તો અહીંયા આગળ પાણી જે છે બરાબર એની સાંદ્રતા આ દ્રાવણની અંદર વધારે છે કહી શકું બરાબર. મારે આશ્રુતિની પ્રક્રિયા કરાવવી છે તો દ્રાવણ દ્રાવકના મોલેક્યુલ્સ છે પાણીના અણુઓ જે છે એ પોતે ગતિ કરશે, એટલે કે દ્રાવકના અણુઓ છે એ પોતે ગતિ કરશે. ક્યાં આગળ? તો કે જ્યાં આગળ પાણીની વધારે સાંદ્રતા છે, દ્રાવકની વધારે સાંદ્રતા છે ત્યાંથી દ્રાવકની ઓછી સાંદ્રતા છે એ તરફ ગતિ કરશે. ક્લિયર થાય છે શું કહું છું બરાબર છે? તો અહીંયા આગળ કોની વધારે સાંદ્રતા? તો કે દ્રાવકની પોતાની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવક તરફ ગતિ થાય છે બરાબર. આ તમારી વ્યાખ્યા પૂરી આ સુધી, એટલે હું અહીંયા એવું કહી શકું જે દ્રાવણની અંદર દ્રાવકની વધારે સાંદ્રતા છે એવા દ્રાવણમાંથી દ્રાવકની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ થાય છે બરાબર. ઇન શોર્ટ કહું તો જે દ્રાવણની અંદર દ્રાવ્ય ઘટકોનું પ્રમાણ વધારે છે અને દ્રાવકનું પ્રમાણ ઓછું છે એ દ્રાવણની અંદર બહારની બાજુએથી પાણીના અણુઓ છે એ અંદરની તરફ એન્ટર થશે બરાબર. એટલે આશ્રુતિની પ્રક્રિયા છે એની અંદર શું થશે? તો કે દ્રાવકના અણુઓની ગતિ થશે, દ્રાવ્યના અણુઓની ગતિ થશે નહીં. આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે આશ્રુતિ અને પ્રસરણને અલગ પાડે છે. આશ્રુતિમાં શું થાય?
હવે આપણે થોડા એક્ઝામ્પલ લઈને એને સમજવાની ટ્રાય કરીએ, જેના કારણે તમને થોડું ઘણું પણ કન્ફ્યુઝન રહી ગયું હોય તો એને આપણે દૂર કરી શકીએ. અને આના ઉપરાંત શું કરું છું,
તો કે એની ઉપર હું NaCl નું વોટર હોય એને ટીક મૂકું છું, ડ્રોપ મૂકું છું, બરાબર. હવે NaCl વાળું પાણી જે છે બરાબર એ ઓટોમેટિકલી કેવું થયું, અધિસાંદ્ર થયું. તો અહીંયા આગળ નામ આપી દઉં, અધિસાંદ્ર દ્રાવણ. એની સરખામણીમાં જો તો કોષ્ટક છે કેવું થઈ ગયું, તો કે એ જે છે અધોસાંદ્ર થઈ ગયું. પ્રસરણ માટેનો બેઝિક ખ્યાલ હતો, બરાબર. અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર